નમસ્કાર, બોઈલાયમાં આપનું સ્વાગત છે. ભારત બંધનું એલાન આજે હતું, એ સાથે બોલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ વિવિધ સ્થળો પર બંધના અંશતઃ અસર જોવા મળી. અડધા બજારો ખુલ્લા હતા, અડધા બજારો બંધ હતા. તે અસર સાથે CAA, NRC, NPRના વિરોધ સાથે બંધ પાળવાવાળા જે હતા તે લોકોએ એમણે વિરોધ કર્યો છે, વિરોધ વ્યક્ત કર્યો છે. ઘણી જગ્યાઓ પર સૂત્રોચ્ચાર પણ કરી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સરકારે જે પ્રકારે CAA, NRC અને NPRના જે કાયદા લાવવા માટેનું પ્રયોજન કર્યું છે, CAAનો કાયદો લાગુ થઈ ગયો છે, તો તે સંદર્ભે વિરોધ વ્યક્ત કર્યો છે કે આ કાયદો બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ છે. દેશભરમાં જે રીતે પ્રદર્શનો થઈ રહ્યા છે તે રીતે છોટાઉદેપુર જિલ્લામાં પણ એની અસર જોવા મળી હતી. જોઈશું આપણે એક રિપોર્ટ. નમસ્કાર, બોઈલ લાઈનમાં આપનું સ્વાગત છે. CAA અને NRCના સંદર્ભમાં ભારત બંધનું આજે એલાન છે. એ સંદર્ભે આજે બોલીમાં પણ લગભગ અડધું બજાર, અડધું બોલી બંધ છે. એ સંદર્ભે આજે બજારો બંધ છે તે વિસ્તારમાં આપણે ઊભા છે અને CAA અને NRC જે કાયદો છે એ બંધારણની વિરુદ્ધ છે. ભારતના બંધારણના બચાવ માટે કરી અને આ આંદોલન છેડવામાં આવ્યું છે એને બોલી અડધું બોલી સપોર્ટ કરી રહ્યું છે. એ પ્રકારનો પ્રત્યક્ષ સિનારિયો અહીંયા નજરે પડી રહ્યો છે. આ બંધ બજારોમાં જે લોકો સપોર્ટ કર્યા છે, જે લોકો NRCL CAA વિરોધમાં છે, તે લોકો આજે ઊભા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું કે એમની શું લાગણી છે અને કયા પ્રકારની વાત છે. શું નામ તમારું? મોહિનભાઈ. તો આજે જે બંધમાં તમે જોડાયા છો સાથે? હા, જોડાયા છે. તો તમે આજે બંધ છે તો તેના માટે તમને તમારો શું વિચાર છે? તમે કેમ બંધ રાખી રહ્યા દુકાન? અમારો બસ એટલો જ વિચાર છે કે બસ આ સરકાર અમારા જે કારો કાયદો લાવ્યા છે તે પાછો લે, બસ એ જ અમારો વિચાર છે. થેન્ક યુ. તો આજે કાળો કાયદો છે, NRC અને CAA એને કાળો કાયદા તરીકે મૂલવામાં આવ્યો છે અને અહીંયા જેટલા પણ લોકો ઊભા છે એ બધા CAA અને NRCનો વિરોધ કરે છે અને જે બંધારણ વિરુદ્ધનું જે આખું પગલું એમ જણાવાઈ રહ્યું છે. તો સરકાર આ કાળા કાયદાને પરત લે એ પ્રકારની પણ બોલીમાંથી લાગણી ઉઠી રહી. થેન્ક યુ. જો આપે બોલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.